જૂનાગઢના મુબારકબાગ વિસ્તારમાં ગાંજાનું વેચાણ કરનાર શખ્સો ઝડપાયા. 5.5 કિલો જેટલો ગાંજાનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો, જેમાં 3 આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવી છે. આ અંગે વધુ તપાસ જૂનાગઢ બી ડિવિઝન પોલીસ ચલાવી રહી છે. જૂનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ, જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો. તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જૂનાગઢ. ગત તારીખ 29/8/2024 રોજ જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. જે ગુનાની હકીકત એવી છે કે બી ડિવિઝન પોલીસ સ્ટેશનને અંગત બાતમીના આધારે માહિતી મળેલ હતી કે મુબારકબાગ વિસ્તારમાં એક ઘરમાં ગાંજાનો જથ્થો છે, જેના આધારે પોલીસ સ્ટાફે રેડ કરી અને એ સક્સેસફુલ રહી. જે મુજબ આરોપી સાગરભાઈ મનોજભાઈ ચૌહાણ પાસેથી બાકીના 3 આરોપી એટલે કે સોમીબેન ચમનભાઈ મકવાણા, ગોપાલલાલજી ચુડાસમા અને શૈલીશ મનસુખભાઈ મકવાણા હમણે ખરીદી કરેલ હતી અને તેમનો એ નાના નાના પેકેટ્સમાં પેકિંગ કરીને વેચાણ કરતા હતા. શું આપ યુનિક તેમજ અવનવી ડિઝાઇનમાં ચાંદીના દાગીના ખરીદવા આતુર છો? તો આજે જ મુલાકાત લો કેશોદ શહેરમાં આવેલા ચાંદીના સ્પેશિયલ શોરૂમની, જ્યાં તમને મળશે કચ્છી પાયલની 500 થી વધુ ડિઝાઇનની વિશાળ રેન્જ. સિલ્વર જ્વેલર્સ સોની બજાર કેશોદ. અંદાજે 5.5 કિલો જેટલો જથ્થો છે અને જેની કિંમત 55,780 જેટલી થઈ છે. આરોપીઓ 3 ને અટક કરી લેવામાં આવેલ છે અને ચોથાને રાઉન્ડ અપ કરી લેવામાં આવે છે.